नमस्कार, मंतव्य न्यूज में आपनी साथे हूं छुमिली। नजर करिए महत्वना समाचारों तरफ, तो सूरत में वरसाद वर्षी रह्यो छे। सूरत में वरसाद नी एंट्री थई चुकी छे। तर महत्वना समाचार, सूरत समग्र शहर में मेघराजा नी फरीथी पधरामणी थई छे। सूरत ना विविध विस्तारों में वरसाद वरसी रह्यो छे। आठवा लाइन्स सहितना तमाम विस्तारों में वरसाद वरसी रह्यो छे। वादळछाया वातावरण बाद मेघराजा नी एंट्री थई छे, तो वरसाद पड़वानी साथे ज सूरतवासीओने वरसादने लीधे गरमीमांथी राहत मळी छे। सूरतमां फरीथी वरसादनी एंट्री थई छे। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી પધરામણી થઈ છે, ત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરતના અઠવા લાઈન્સ નાનપુરા, રાંદેર, અરાજણ, ગાંધીપુરા, વરાછા અને ઉજના ભેસ્તાન સહિત લગભગ તમામ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો છે। હાલ આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે સુરતના અઠવાગઢ વિસ્તારના, કે જ્યાં મેઘરાજાએ મજા મૂકી છે। મેઘો વરસી રહ્યો છે, વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વાદળછાયા વાતાવરણ બાદ ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ છે। સમગ્ર શહેરમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। તો દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ સહિત સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને તમામ વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાના કામરેજ, માંડવી, ઓલપાડ, પલસાણા તાલુકા વિસ્તારમાં ભારે વરસાદ આજે જોવા મળ્યો છે અને સુરત શહેરમાં પણ વરસાદના કારણે લોકોને હાલ ગરમીથી મુક્તિ મળી છે, ત્યારે ખેડૂતોમાં પણ વરસાદથી ખેતી પાકમાં સારું ઉત્પાદન થવાની આશાએ તેઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન હેમંત વારસુ સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો બીજા મહત્વના સમાચાર, અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી રહી છે। અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા જનચેતના રેલી યોજવામાં આવી છે। અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જનચેતના રેલી યોજવામાં આવી, પેટ્રોલ ડીઝલ સહિતની મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી રૂપાલી સુધી રેલી યોજવામાં આવી અને સમાજના સૌ વર્ગના લોકો ઈચ્છે છે કે આ દેશને કોંગ્રેસનું રાજ જોઈએ અને ભાજપ મુક્ત રાજ જોઈએ। એ ભાજપ મુક્ત રાજ્ય કરાવવામાં આપણે સૌ પોતાનો ફૂલની ને ફૂલની પાંખડી એવો ફાળો આપવાની શરૂઆત કરીએ। આજના આ પ્રસંગે ગુજરાતભરમાંથી આપ સૌ કાર્યકર્તાઓ આવ્યા છો, એ સંદેશ લઈને આપણે જવાનું છે કે આપણે સાથે મળીને આ લડાઈ લડવાની છે। ચૂંટણીઓ આવે, ચૂંટણીઓમાં હાર થાય, ચૂંટણીઓમાં જીત થાય, એ અનુભવ તો આપણે બહુ કર્યા છે અને એ અનુભવ પછી આપણે બીજાના પણ અનુભવ જોયા છે કે ભારતીય જનતા પાર્ટી જેવાના હાલ થયા હતા 1984માં, કે જેને આખા દેશમાં ફક્ત બે ની પણ 1.5 બેઠક મળી હતી, ત્યારે એની કરતા આપણી પરિસ્થિતિ આપણે મજબૂત છીએ અને પ્રજાનું સમર્થન આપણને મળવાનું જ છે। એટલે મને ઘણા પત્રકાર મિત્રો પૂછે કે તમે કહો છો આટલી બધી મોંઘવારી, આટલી બધી બેરોજગારી, આટલો બધો ભ્રષ્ટાચાર કોંગ્રેસ સામેના 2G ના, 3G ના, કોલ ઘોટાળાના અને એ બધા પછી બધું ખોટું સાબિત થયું, પુરવાર થયું અને છતાં કેમ પ્રજાના મત તમને સમર્પિત ના થયા મળ્યા નહીં? એના બે મુદ્દા સ્વાભાવિક લાગે છે કે ઊંડાણ સુધીનો જનસંપર્ક એ આપણો જે થવો જોઈએ, કનેક્ટિવિટીમાં ક્યાંક કદાચ આપણા સૌની કચાશ રહી ગઈ હશે। મારા જેવાને પણ લોકસભામાં ખરાબ રીતે હારવાનું થયું એવો મારો પણ અનુભવ છે, પણ સાથે આપણે જો એ કનેક્ટિવિટી વધારીશું અને બીજી મહત્વની વાત મને એ લાગે છે કે રોમા રોલા નામના એક તત્વચિંતકે એવું કહ્યું હતું કે આ દુનિયા અને દેશની ખરાબી માટે એકલા ખરાબ અને ગુંડા તત્વો, નકામા તત્વો જવાબદાર નથી। એ તો જવાબદાર છે જ, પણ એની સાથે સાથે જે સારા લોકો છે, ભલા લોકો છે, એ લોકોની નિષ્ક્રિયતા જવાબદાર છે। એટલે આપણે નિષ્ક્રિયતામાંથી જે લોકો ઘેર બેઠા છે, કે જે લોકો 60-65% જેટલું મતદાન થાય, 30-35% લોકો મત આપવા આવતા પણ નથી, એને આપણે બહાર કાઢવા પડશે અને જો 85-90% મતદાન સુધી પહોંચીએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, પંજો, સોનિયા ગાંધી, રાહુલ ગાંધીનો ભવ્ય વિજય થાય એમાં કોઈ શંકા ને સ્થાન નથી। ત્યારે આપ સૌને વિનંતી સાથે એ પ્રાર્થના કે આપણને પરમાત્મા એવી શક્તિ આપે કે આપણે સૌ સાથે મળીને આ તત્વો જે આ દેશને બરબાદ કરવા માંગે છે
અને એની હાલત અંગ્રેજોએ કરી એના કરતા પણ વધારે ભૂંડી કરવા માંગે છે, ગુલામીની સ્થિતિમાં લઈ જવા માંગે છે. જેમ મધુસૂદનભાઈએ કીધું એમ આપણું જે લખ્યું છે કોન્સ્ટિટ્યુશન એને પણ ખતમ કરીને જે પ્રકારે નવી પરિસ્થિતિમાં લાવીને ગુલામ બનાવવા માંગે છે એમાંથી મુક્ત કરવાની આજે શરૂઆત કરીએ એ પ્રાર્થના સાથે આપ સૌને ધન્યવાદ, અભિનંદન, જય હિન્દ. કાર્યકર્તા નેતાઓ સહિતના હવે માત્ર પ્રચાર પ્રસાર નહીં ચાલે. તો આ સાથે જ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું નિવેદન. તો બીજા મહત્વના સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે. બનાસકાંઠા ડીસામાં માર્કેટ યાર્ડની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તો મહત્વના સમાચાર બનાસકાંઠા ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેનની ચૂંટણી પૂર્ણ થઈ ચેરમેન પદે માવજી દેસાઈ બિનહરીફ જાહેર થયા છે. સતત બીજી વખત બિનહરીફ વરણી થઈ છે. ભાજપના દિગ્ગજ નેતાઓના વિરોધ વચ્ચે બિનહરીફ ચૂંટાયા છે. ચેરમેન બનવાની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તે કામે લાગી ગયા છે. ચેરમેન બનતાની સાથે જ બદલાવા ભાજપના નેતાઓ દ્વારા કામે લાગી ગયા છે. બનાસકાંઠા ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેનની ચૂંટણી પૂર્ણ થઈ. તો બીજા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ભાડે મિલકત મુદ્દે નવા કાયદાની કવાયત સામે આવી છે. તો ગુજરાતમાં ભાડે મિલકતને લઈને નવા કાયદાની કવાયત સામે આવી છે. ભાડે આપતી મિલકતો માટે રક્ષણ કરવાનો કાયદો, ભાડાની મિલકત હોટેલ અને રેસ્ટોરન્ટના ભાડા અંગે કાયદો લાવવામાં આવ્યો છે. મુંબઈ એક્ટના સુધારો કરી અને ગુજરાત કાયદો લાવાશે. ત્યારે મહત્વના સમાચાર, ગુજરાતમાં ભાડે મિલકત મુદ્દે નવા કાયદાની કવાયત. અરુણ શાહ ફોન લાઈન પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી અરુણ, જણાવશો કે ભાડે મિલકત મુદ્દે નવા કાયદાની કવાયત શરૂ કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? જી, જે રીતે ગુજરાતમાં ભાડાની મિલકત અને જે મૂળ માલિક હોય તેમના વચ્ચેના વિવાદો જે વારંવાર થતા હોય છે ને તેનો અંત લાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ને તેના સંદર્ભમાં હાલના તબક્કે કહી શકાય કે મુંબઈ એક્ટ જે અમલી છે તેના સ્થાને તેને દૂર કરીને ગુજરાત એક્ટ અમલી બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને મૂળ જે માલિક હોય તે માલિક તેમજ ભાડવાત હોય તેવો ભાડવાતને કોઈને પણ નુકસાન ન થાય ને તેમને રક્ષણ મળે તે હેતુથી આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ભાડાની મિલકત હોટેલ અને રેસ્ટોરન્ટના ભાડા સંદર્ભે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. ત્રિસ્તરીય કાયદો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી છે, જેમાં રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલની રચના કરાય એ પ્રમાણેની જોગવાઈ કરવામાં આવે એવી પૂરી શક્યતા છે. રાજ્ય સરકારની મંજૂરીથી જિલ્લા કલેક્ટરને આ અંગેની સત્તા આપવામાં આવે એવી પણ કાયદામાં જોગવાઈ કરવામાં આવે એવી પણ સંભાવના છે. રેન્ટ ઓથોરિટી અને રેન્ટ કોર્ટની કરી જે રચના છે તે જિલ્લા કલેક્ટરની રૂએ રાજ્ય સરકારની મંજૂરીથી કરવામાં આવે તે પ્રમાણેની જોગવાઈ કરવામાં આવે. જ્યારે રેન્ટ ટ્રિબ્યુનલનો જે સવાલ છે એટલે કે અંતિમ તબક્કાનો જે નિર્ણય છે તે રેન્ટ ટ્રિબ્યુનલનામાં થઈ શકે તે પ્રમાણેની જોગવાઈ કરવામાં આવી છે, જેના આધારે હાઈકોર્ટની મંજૂરી પહેલાં રહેવાની રહેશે અને હાઈકોર્ટની મંજૂરી બાદ રાજ્ય સરકાર આ ટ્રિબ્યુનલની રચના કરે. એકંદરે કહી શકાય કે ભાડાની મિલકત લેનાર તેમજ મૂળ મિલકત જે હોય તેના માલિક બંનેને રક્ષણ મળી રહે અને તેમને ન્યાય મળે તે દિશામાં આ કાયદો લાભદાયી પુરવાર થાય અને તેના સંદર્ભમાં ગુજરાતમાં આ કાયદો લાવવા માટેની વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. જી, માહિતી બદલ આભાર આપતો. તો ગુજરાતમાં ભાડે મિલકત મુદ્દે નવા કાયદાની કવાયત શરૂ કરવામાં આવી છે. ભાડે અપાતી મિલકત માટે રક્ષણ આપવા કાયદો કરવામાં આવશે. ભાડાની મિલકત હોટેલ રેસ્ટોરન્ટના ભાડા અંગે કાયદો લવાશે. તો બીજા મહત્વના સમાચાર, અંડરવર્લ્ડ ડોન રવિ પુજારાની ધરપકડનો મામલો સામે આવ્યો છે. અંડરવર્લ્ડ ડોનની ધરપકડ કરવામાં આવી. અંડરવર્લ્ડ ડોન રવિ પુજારાની ધરપકડનો મામલો સામે આવ્યો છે. બોરસદ કોર્ટમાં રવિ પુજારાને રજૂ કરી કરાશે રિમાન્ડની માંગ કરવામાં આવી. આજે મોડી સાંજે બોરસદ કોર્ટમાં રવિ પુજારાને રજૂ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગ કરાશે. આ સાથે જ ખંડણી ખૂન જેવા ગંભીર પ્રકરણમાં ગુનામાં રવિ પુજારાની પૂછપરછ કરવામાં આવશે.
वर्ष 2019 पहला रवि पुजारा ने कोना कया संपर्क में ते अंगे तपास करवामां आवशे। तो आगळ वात करीए राजकोटना राजवी परिवारमां जमीन मुद्दे विवाद छेड़ायो छे, त्यारे करोड़ोनी जमीन मुद्दे परिवारजनो ज साम सामे आव्या छे। ठाकोर माधाता सिंह अने तेमनी बहेननुं नाम कमी करता अरजी करी छे, तो जेथी नोटिस मळता जमीन विवाद वधु वकरी रह्यो छे। महत्वनुं छे कि अगाउ पण जमीन विवादने लईने राजवी परिवार चर्चामां आव्यो हतो, त्यारे फरी एकवार पोताना बहेन साथे ज तकरार थता चर्चाओए जोर पकड्यु छे। जो कि मंतव्य न्यूजे राजवी परिवार साथे वातचीत करता कोई विवाद न होवानुं जणाव्युं हतुं। કે જે મારા પૂજ્ય પિતાશ્રીએ કરેલ વિલ પ્રમાણે પૂજ્ય પિતાશ્રીના વારસદારો જેમ કે મારા માતુશ્રી, હું પોતે અને મારા ત્રણ બહેનો, એ માટે જે પોતે પોતાના વિલમાં જે પ્રોવિઝન કરેલા છે એ પ્રમાણે જ અમે ચાલીએ છીએ અને બધા જ કુટુંબીજનો જેમ કે મારા માતુશ્રી, મારા ત્રણેય બહેનો બધા જ ભેગા થઈ અને રજિસ્ટર્ડ રિલીઝ ડીડ પણ વિલ પ્રમાણે કરી દીધેલ છે। એટલે દીવા જેવી ચોખ્ખી બાબત છે કે કોઈ જ વિવાદ ન હોવા છતાં પણ એક અમારા બેનશ્રી શ્રી અંબાલિકા દેવીએ જે વિવાદ કર્યો છે એ અયોગ્ય છે અને અન્યાયી। છોટાઉદેપુર જિલ્લામાં અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે, ત્યારે કેલનિયા ગામમાં ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો છે, જેની જાણ નવસારી પોલીસને કરતા પોલીસનું કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી કરવામાં આ શખ્સની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સુરત જિલ્લામાં આવેલા કિમ વિસ્તારમાં વીજ ટ્રાન્સપોર્ટમાં અચાનક ધડાકા સાથે વીજ પુરવઠો બંધ થયો હતો, જેને લઈ છેલ્લા બે દિવસથી ગામમાં વીજળીની સમસ્યા સર્જાઈ છે, તો હાલમાં અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। ઇરાકની રાજધાની બગદાદમાં બોમ્બ બ્લાસ્ટ થતા 25 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે આ ધડાકામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે। ઇરાકી સુરક્ષા અધિકારીઓ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી। ઇરાકી સુરક્ષા અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે સોમવારના રોજ સદ્ર શહેરમાં એક ભીડભાડવાળા વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો હતો, તો ઈદ ઉલ અઝહાની એક દિવસ પહેલા જ આ બ્લાસ્ટ થયો છે, ત્યારે જેના પગલે બજારમાં લોકો ખરીદી કરવા માટે ઉમટ્યા હતા અને કોઈપણ સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારાઈ નથી, ત્યારે આ ઘટનાને લઈને ઇરાકના વડાપ્રધાન મુસ્તફા અલ કાદવી દ્વારા જવાબદારીની લોકોની ધરપકડ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા। કોરોના કાળ દરમિયાન રાજ્યમાં અનેક કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ સામે આવી છે, ત્યારે કોરોનાની સારવાર કરતી હોસ્પિટલમાં સિક્યોરિટીના ધારાધોરણોનું યોગ્ય પાલન કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે આજે જે તે રાજ્યોમાં કોવિડ હોસ્પિટલની ફાયર એનઓસી બાબતે કડક વલણ દાખવવાનું કહેવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલોને 2022 સુધીનો સમય આપતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની જાટકણી કાઢી છે। જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતની હોસ્પિટલમાં 2022 સુધી ફાયર એનઓસીનું પાલન ન કરે જેથી લોકો બળી અને મરી શકે, તો ઉલ્લેખનીય છે કે જે હોસ્પિટલમાં કોર્ટ દ્વારા બ્લન્ચ કરવામાં આવ્યું હતું તે સહી કરવામાં આવતા જ ફાયર પ્લેસની સાથે સિક્યોરિટી સિસ્ટમની જરૂર રહેશે નહીં, તો આવી હોસ્પિટલોમાં 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે, ત્યારે ન્યાયાધીશ દ્વારા ગુજરાત સરકારને આકરી ટીકા કરી છે। જાહેરનામાના આધારે ગુજરાત કોર્ટમાં ટોકટની સાથે જ રાજ્યના અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે કે ફાયર પ્લેસ ઓડિટ અંગે તપાસ કરીને હોસ્પિટલોને ડિસેમ્બર 2020 સુધીમાં ફાયર સિક્યોરિટી માટે વિનંતી કરી છે। સુપ્રીમના આદેશ વિરુદ્ધ સરકાર કેવી રીતે જાહેરનામું બહાર પાડી શકે, આદેશથી વિપરીત ગુજરાત સરકારે બહાર પાડ્યું હતું જાહેરનામું। ફાયર સેફટી વિના હોસ્પિટલ સામે કોઈ કાર્યવાહી ના કરવા જાહેરનામું બહાર પડાયું હતું।
देश में छेल्ला घणा दिवसोथी कोरोनाना केस घट्या छे, साथे ज कोरोनाथी थता मृतकांकमां पण घटाडो नोंधायो छे। तो आ स्थितिमां एम्सना डायरेक्टर डॉक्टर रणदीप गुलेरियानुं निवेदन सामे आव्युं छे। तो तेमना द्वारा जणाववामां आव्युं कि देशमां शाळाओ खोलवा अंगे सरकारे हवे विचारवुं जोईए। देशमां कोरोना वायरसनी बीजी लहेर शांत पड़ी रही छे, त्यारे देशमां 40 કરોડથી વધુ લોકોને રસી પણ અપાઈ ચૂકી છે, જેના પગલે લોકોમાં ઇમ્યુનિટી સિસ્ટમ પણ એક્ટિવ થઈ ગઈ છે। ત્યારે ડોક્ટર રણદીપ ગુલેરિયા દ્વારા એક ઇન્ટરવ્યુમાં જણાવવામાં આવ્યું કે શાળાઓ ફરીથી ખોલવા અંગે હવે વિચારવા કરવાની જરૂર છે। તો વધુમાં તેમણે એમ પણ કહ્યું કે બાળકો માટે ઓનલાઈન ક્લાસ કરતા શાળાને વધુ મહત્વપૂર્ણ છે। અમદાવાદમાં તમામ વેક્સિનેશન કેન્દ્ર પર લોકોની ભીડ જોવા મળી રહી છે। વેક્સિન લેવા માટે લોકો વહેલી સવારથી જ લાઈનોમાં ઉભેલા નજરે પડ્યા છે। અઠવાડિયામાં 2 દિવસ રજા હોવાથી લોકોને રસી લેવા માટે વધુ ભીડ જોવા મળી રહી છે। એક બાદ એક તમામ લોકો કોરોનાથી બચવા કવચરૂપી વેક્સિન લઈ અને સુરક્ષિત થઈ રહ્યા છે। કોરોનાની ત્રીજી લહેરની પૂરેપૂરી આશંકાઓ તબીબો દ્વારા સેવાઈ રહી છે, ત્યારે મહત્વનું છે કે કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિન જ એક રામબાણ ઈલાજ છે, જેના કારણે હવે લોકોમાં વધુ જાગૃતિ આવી છે। ત્યારે મહત્વનું છે કે ગૃહિણીઓ પણ હવે પોતાના ગૃહ કાર્ય છોડીને વેક્સિનેશન લેવા માટે આવી પહોંચ્યા છે, ત્યારે જે નોકરિયાત જે વર્ગ હોય છે તે પણ ખાસ વેક્સિન લેવા માટે આવી પહોંચ્યો છે। ત્યારે સિનિયર સિટીઝન હોય કે પછી યુવા વર્ગ હોય, તમામ લોકો પોતાનો સમય કાઢીને હવે વેક્સિન માટે ફાળવી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે આ જે દ્રશ્યો છે તે અમદાવાદના પાલડી ખાતે આવેલા ટાગોર હોલના દ્રશ્યો છે કે વહેલી સવારથી જ લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે, વેક્સિન લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, લોકો વહેલી સવારથી જ વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા છે। ત્યારે ટાગોર હોલ ખાતે વેક્સિનેશનના 14 જેટલા જે કાઉન્ટરો છે તે ફાળવવામાં આવ્યા છે, સાથે સાથે રોજના 1000થી પણ વધુ જે લોકો હોય છે જે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, એટલે કે ચોક્કસથી અહીંયા કોવિશિલ્ડ અને કોવેક્સિનના બંને વેક્સિનના ડોઝ અવેલેબલ છે, જેના કારણે મોટી સંખ્યામાં અમદાવાદીઓ અહીંયા વેક્સિન લેવા માટે આવી રહ્યા છે। ત્યારે અમદાવાદના તમામ કેન્દ્રો પર આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે લોકો છે તે લોકો વેક્સિન લેવા માટે આવી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। જૂનાગઢ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, વેપારીઓને ફરજિયાત વેક્સિનેશન લઈ અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તો તમામ વેપારીઓને ધંધો ચાલુ રાખવા ફરજિયાત વેક્સિન લેવી પડશે, જો કોઈ વેપારી વેક્સિન નહીં લે તો તેની સામે દંડની વસૂલાત કરવામાં આવશે। કોરોનાની ત્રીજી લહેર બાળકો ઉપર વધુ ગંભીર રીતે અસર કરે છે તેવું માનવામાં આવી રહ્યું છે, ત્યારે એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર કુપોષિત બાળકો પર ગંભીર રીતે અસર કરી શકે છે। કોરોનાનું કુપોષિત બાળકો ઉપર ખતરો, દેશમાં 10 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત, કુપોષિત બાળકો પર કોરોનાની થઈ શકે છે ગંભીર અસર, નાઇજીરિયામાં 8 કુપોષિત બાળકોના કોરોનાથી મોત। ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેર આવવાનો અંદેશો સરકાર વ્યક્ત કરી ચૂકી છે। અત્યાર સુધી એવું જ માનવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થવાની આશંકા છે, જો કે આ ત્રીજી લહેર એટલો ખતરનાક હશે તેને લઈને અત્યાર સુધી કોઈ જ સ્પષ્ટ રીતે અનુમાન સામે આવ્યું નથી। જો કે જાણકારો એ વાતને લઈને ચિંતિત છે કે જો ભારતમાં ત્રીજી લહેર આવી અને બાળકો સંક્રમિત થયા તો સ્થિતિ ડરાવની બની શકે છે, તે માટે કેમ કે ભારતમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘણી મોટી છે। દેશમાં લગભગ 10 લાખ એવા બાળકો છે જે ગંભીર રૂપી કુપોષિત છે। આરટીઆઈમાં જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે પાછલા વર્ષે નવેમ્બર સુધીમાં 9,27,606 બાળકો ગંભીર રૂપી કુપોષિત હતા, તેનાથી 3.98 બાળકો યુપી
પોઈન્ટ અને 2.79 લાખ બાળકો બિહારમાં છે। કર્ણાટક સરકારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા કુપોષિત બાળકોની ઓળખ કરવા માટે સર્વે શરૂ કરી દીધો છે, જો કે અત્યાર સુધી એવી કોઈ જ સ્ટડી આવી નથી જેમાં આ વાતને નક્કર પુરાવા મળ્યા હોય કે કુપોષિત બાળકોને કોરોનાથી વધારે ખતરો છે। પરંતુ સરકાર પણ એ વાતને માને છે કે સામાન્ય બાળકોની સરખામણીમાં કુપોષિત બાળકો કોઈ પણ બીમારી અથવા તો સંક્રમણ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે। ભારતમાં કુપોષણની સ્થિતિ એટલી ખરાબ છે, એક ચિંતાની વાત એ છે કે યુનિસેફ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે કોરોનાને લીધે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે દુનિયાભરમાં 5 વર્ષથી નાના 67 લાખથી વધારે બાળકો કુપોષિત હોવાનો ખતરો છે। જો કે આ થોડી રાહતની વાત એ છે કે ભારતમાં સપ્ટેમ્બર સુધીમાં બાળકોની કોરોના વેક્સિન લગાવવાની આશા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા જનજીવન હવે સામાન્ય બની રહ્યું છે। રેસ્ટ નિગમની નોન એસી બસો હવે 100% મુસાફરોની ક્ષમતા સાથે શરૂ થઈ ગઈ છે। અગાઉ પણ સરકારે 50% ક્ષમતા સાથે બસો દોડાવવાની મંજૂરી આપી હતી, જે બાદ એસટી બસોમાં 60% મુસાફરોની છૂટ આપવામાં આવી હતી। પરંતુ હાલમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા નોન એસી બસોમાં 100% મુસાફરોની છૂટ આપવામાં આવી છે। કોરોનાના કેસ ઓછા થતા હવે જનજીવન સામાન્ય બની રહ્યું છે ત્યારે સરકાર દ્વારા પણ કેટલીક છૂટછાટ આપી દેવામાં આવી હતી, તેમાં હવે વધારો થઈ ગયો છે। એટલે કે એસટી નિગમના મુસાફરો માટે પણ હવે સારા સમાચાર આવી રહ્યા છે। જે રીતે કોરોનાના કેસો હવે સંપૂર્ણ ઘટતા હવે 100% મુસાફરી સાથે બસો દોડાવવાની પરવાનગી સરકાર દ્વારા આપી દેવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એસટી નિગમની જે નોન એસી બસ છે તેમાં હવે 100% મુસાફરો મુસાફરી કરશે, જ્યારે પહેલાં કહી શકાય કે લોકડાઉન બાદ જ્યારે એસટી નિગમ અનલોક થયું હતું ત્યારે સરકારે 50% મુસાફરો બેસાડવાની પરવાનગી આપી હતી અને ત્યારબાદ 60% મુસાફરો બેસાડવાની પરવાનગી આપી હતી। પરંતુ હવે સરકાર દ્વારા 100% મુસાફરો બેસાડવાની જે પરવાનગી છે તે પરવાનગી આપી દેવામાં આવી રહી છે, ત્યારે મહત્વનું છે કે કોરોનાના કેસો ઘટતા હવે જનજીવન સામાન્ય બન્યું છે। પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે સરકાર દ્વારા જે છૂટછાટ આપી છે તેનો દુરુપયોગ કરતા નજરે ચડી રહ્યા છે, એટલે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળી રહ્યો છે। એટલે કે લોકો જે છૂટછાટ છે તેનો દુરુપયોગ કરી રહ્યા છે, જે કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે સૌથી મોટી બેદરકારી સાબિત થઈ શકે છે। કારણ કે હાલ જ કોરોનાની બીજી લહેરમાંથી આપણે બહાર નીકળ્યા છે, જો આવી જ પરિસ્થિતિ આગામી દિવસોમાં રહે તો ચોક્કસથી કહી શકાય કે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે। જેથી મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ અપીલ છે લોકોને કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક પહેરે, કારણ કે કોરોનાની ત્રીજી લહેરથી હજી સુધી આપણે બચવાનું છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે એસટી નિગમમાં નોન એસી બસોની 100% મુસાફરીની ક્ષમતા સાથે શરૂ કરવામાં આવી છે। અગાઉ એસટી બસોમાં 60% મુસાફરોની છૂટ આપવામાં આવી હતી, પરંતુ હાલમાં કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે નોન એસી બસોમાં 100% મુસાફરો સાથે દોડાવવાની છૂટ આપી છે। સુરત પાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલ ફરીથી શરૂ થયો છે। 1.5 વર્ષથી બંધ સ્વિમિંગ પૂલ સુરક્ષાની ચકાસણી બાદ શરૂ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે પરવાનગી આપતા 60% ક્ષમતા સાથે પાલિકા સ્વિમિંગ પૂલ શરૂ કરવામાં આવ્યા છે, તેમજ ખાનગી સ્વિમિંગ પૂલને પણ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે। હાલ સમાચારોમાં આટલું જ, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગ ઇન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavyanews.com પર। નમસ્કાર।